જિલ્લાના ઉપલેટા તાલુકાના ચિખલિયા ગામના ખેડૂત રવિકુમાર રસિકભાઈ ભલાણી નામના બત્રીસ વર્ષીય પટેલ યુવાન જે હાલ ઉપલેટા રહે છે ચીખલીયા ગામે આવેલ તેની માલિકીના ગોડાઉનમાં રાખેલ એરંડા ભરેલ બોરિયા એકસો પિસ્તાલીસ નંગ આશરે પાંચસો મણ જેટલી કિંમત રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયેલ હોય અને તેની શોધ કાઢવા ઉપલેટાના પીઆઈ માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા સદ્ધન તપાસ હાથ ધરી અને આ કામમાં આરોપી બાબતે ખાનગી રાહે હકીકત મેળવી આ કામના ચાર આરોપી વસીમભાઈ હબીબભાઈ નાજેરા વર્ષ એકવીસ રિઝવાનભાઈ અહમદભાઈ નાજેરા વર્ષ બાવીસ અકબરભાઈ આસમભાઈ ભટ્ટી ઉમરવર્ષ ચોવીસ ફિરોજભાઈ મુસાભાઈ નાજેરા ઉમરવર્ષ ત્રીસ બધા જાતે સિંધી ગામ ગામેતી તમામ ચીખલીના રહે તે આરોપી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લાવી પ્રયોગથી પ્રયા વૃતી પૂછપરછ કરતા આરોપીએ ઉપરોક્ત ગુનાની કબૂલાત અને ચોરી કરેલ મુદ્દામાલ જૂનાગઢ ગોંડલ તથા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ કરેલ હોય અને આરોપીની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ તરીકે એક પોઈન્ટ બાવન હજાર રોકડા તથા મણ રેંડાની જેની કિંમત ત્રણ પોઈન્ટ સાહીઠ હજાર તેમજ આ ઉપયોગમાં લેવાયેલ બે રિક્ષો ચકડા અને ટેમ્પો મળી ટોટલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે જેથી આરોપીને આ ગુના અટક કરેલ હોય ત્યારે આરોપીનો કોર્ટમાં રજૂ કરતા તારીખ ઓગણીસ અગિયાર બે હજાર અઢાર સુધીના રિમાઇન્ડ મંજૂર થયેલા હતા આ કાર્યક્રમમાં ઉપલેટા પોલીસના પીઆઈ જી પ્લેયર્સ પીઆઈ તેમજ જે પરમાર પીએસઆઈ વીબી વસાવા તથા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા નિલેશસિંહ ચાવડા તેમજ કોન્સ્ટેબલ ગભુભા ચારણ જયેશભાઈ દાફડા વિશાલભાઈ હણુભાઈ અને હરેશભાઈ બારીયા રોકાયેલ હતા જ્યારે આવા સમયે અમારા રિપોર્ટર દ્વારા ખાસ કવરેજ ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિખલીયા ગામે નવરાત્રિના દિવસોમાં રવિભાઈ રસિકભાઈ ભલાણીના ગોડાઉનમાંથી પાંચસો મન એરંડાની ચોરી થયેલી જે અંદાજે કિંમત રૂપિયા પાંચ લાખની થવા જાય છે આ ચોરીની તપાસમાં અમો તથા અમારી પોલીસ ટીમ અલગ અલગ ટુકડીઓ બનાવી અને તપાસમાં હતા ત્યારે ચીખલીયા ગામના જ ચાર આરોપીઓ પોલીસે ધરપકડ કરેલ છે એમની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ એક લાખ બાવન હજાર રોકડ રૂપિયા કબજે કરવામાં આવેલ છે તથા ત્રણ લાખ ઓગણસાઠ હજારની કિંમતના એરંડા ત્રણસો ઓગણસાઠ મન રિકવર કરવામાં આવેલ છે તથા ચોરીના કામે વપરાયેલ બે વાહનો પણ કબજે કરવામાં આવેલ છે